વુ ઓફ એવડી વેલ્કમ ટુ ધ ચેનલ કેમ છો તમે આજના આપણે ડિસ્કસ કરશું કે મેપ રેડ્યુસ અને ફિલ્ટર ફંક્શન શું હોય પાઇથનમાં હવે કઈ આપણા લાસ્ટ વિડીયોઝમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે જોઈન ફંક્શન શું હોય એને કેવી રીતે યુઝ કરાય ક્યાં યુઝ કરાય નેમ ઇક્વલ ટુ ઇક્વલ ટુ વેનનો યુઝેજ અને ઇમ્પોર્ટન્સ શું છે અને આ બધા ટોપિક્સ માટે આપણે થોડુંક થોડુંક વાત આપણે કરી હતી હવે આપણે આ પ્લેલિસ્ટમાં આપણે જે બેઝિક કોન્સેપ્ટ છે એ આપણે પાઇથનના શીખી લીધા છે પણ એનો મતલબ એ નથી કે તમે આખું પાયથન શીખી લીધું છે તો તમે આ પ્લેલિસ્ટ લિસ્ટ છોડીને કંઈ બીજે ન જતા તમે આ પ્લેલિસ્ટ આખી જોજો અગર તમે પાયથન સારી રીતે શીખવું હોય અને હવે આપણે શું કરવાના કે હવે આપણે થોડુંક પાઇથોનિક વે જેથી કે આપણે કેવી રીતે ચીજો ઇઝીલી આપણે કરાય કેવી રીતે આપણે ઓપ્ટિમાઈઝ કરાય આપણા પ્રોગ્રામને સારી રીતે એને ચલાવાય એ બધા ચીજો આપણે આપણે થોડુંક આપણે એના ઉપર આપણે સ્લાઇડ ટિલ્ટ થશું તો પછી એના માટે કંઈ તમે રેડી રહોજો અને જે ફંક્શન્સ જે છે એના માટે હું એક અહીંયા પાઇથનની ફાઇલ બનેલો છું આ પાયથનના ફાઇલનું નામ રાખું છું મેપ અંડરસ્કોર ફિલ્ટર ફિલ્ટર અને અંડરસ્કોર રિડ્યુસ હવે એન્ટર મારીને તમે જોઈ શકો છો કે અહીંયા અમારી પાછળની ફાઇલ ખુલી ગઈ છે તો પેલી ગાઈશ આ પહેલી વાત તો મેપ ફિલ્ટર અને રિડ્યુસ આપણે કેમ યુઝ કરાય અને કોનો ઉપર યુઝ કરાય કોઈ વેરિયેબલ ઉપર યુઝ કરાય કોઈ ઇટરેબલ ઓબ્જેક્ટ ઉપર યુઝ કરાય કોઈ લિસ્ટ ઉપર યુઝ કરાય હા ગાઈઝ આ જે મેપ ફિલ્ટર અને રિડ્યુઝ ફંક્શન્સ જે છે એ મોસ્ટલી ઇટેરેબલ ઓબ્જેક્ટ્સ ઉપર યુઝ થાય એ છે કે આ ફંક્શન્સ છે ને આપણા માટે ચીજો આસાન કરી શકે હવે કયા ચીજો માટે આસાન કરી શકે એ પણ હું તમે બોલી લઉં છું તો એના માટે હું શું કરું છું કે હું એક એક્ઝામ્પલ હું તમે બોલું છું તો ફોર એક્ઝામ્પલ કે મારા પાસે એક નંબર્સ કરીને લિસ્ટ હોય ઓકે અને એ નંબર્સના લિસ્ટમાં મેં થોડાક મેં સ્ટ્રિંગમાં મેં નંબર્સ મૂક્યા હોય તો સ્ટ્રીંગમાં નંબર્સ એટલે આવું સ્ટ્રીંગમાં મેં થ્રી મૂક્યું છે એના પછી આવું સ્ટ્રીંગમાં ફોર મૂક્યું છે અને એના પછી ફોર એક્ઝામ્પલ કે મેં સ્ટ્રીંગમાં મેં ટેન મૂક્યું છે હવે મને એવું જોઈએ છે કે ઉંબર્સનું જે આ સેકન્ડ જે સેકન્ડ જે છે આ એરેમાં આ લિસ્ટમાં એ છે કે આ ઝીરો થઈ ગયું આ વન થઈ ગયું આ ટુ થઈ ગયું એટલે જે આ ટેન જે છે એ ઇલેવન થઈ જાય તો પછી એનો એના માટે હું શું કરી શકું હું લખી શકું નંબર્સ ટુ ઇઝ ઇક્વલ ટુ નંબર્સ ટુ અને એના પછી હું સિમ્પલી હું પ્લસ વન મૂકી શકું તો હવે ગઈશું અને રાઇટ ક્લિક કરીને રન કરીશ તો તમને ખબર છે કે આ મને એરર દેશે કેમ કેમ કે ગાઈઝ આ ટેન તો અહીંયા સ્ટ્રીંગ છે તમે કોઈ સ્ટ્રિંગમાં તમે એક જોડી શકો તમે તમારા નામમાં તમે એક જોડી શકો ના ને ગાઈશ એટલા માટે તો એ મને અહીંયા એરર દે છે તો બધી એટલા માટે ગાઈશ આપણે હમણાં શું કરવું પડશે કે જે પણ આ સ્ટ્રિંગ્સ જે છે જે પણ આ બે લીટી જે છે એને આપણે માં આપણે કન્વર્ટ કરવું પડશે અને એના માટે હવે મને એક ફોલ રન કરવું પડશે તો હું અહીંયા લખીશ ફોર આઇટમ ઇન રેન્જ મને ફંક્શન યુઝ કરવું પડશે કેમકે ફોર એક્ઝામ્પલ કેવું આઈટમ ઇન નંબર જો યુઝ કરીશ ને અને એના પછી હું આઈટમ ઇઝ ઇક્વલ ટુ એવું લખીશ ને તો પછી નંબર્સ તો આ આખું થઈ જાય ને આપણે આવું એરેમાં જ હોય છે તો પછી એટલા માટે હું રેન્જ ફંક્શનનો ઉપયોગ કરું છું હું લખું છું રેન્જ અને એના પછી ગઈશ મને આ રેન્જ ફંક્શનના અંદર એક નંબર દેવું પડશે તો પછી હું લેન્થ લઈશ આ લિસ્ટની જે છે કે થ્રી તો પછી અહીંયા રેન્જ થ્રી આવી જશે અને એવી રીતે હું લખીશ અહીંયા આઈટમ અને એના પછી સોરી હું નંબર્સ આઈટમ લખીશ કેમ કે નંબર્સ જે છે એ આઇટ્રેટર હશે અને એ બધું તમે બોલીશ કે આઇટરેટર અને આઇટ્રેબલ ઓબ્જેક્ટ હોય આ આગળના પ્લે લિસ્ટમાં તો તમે એની ચિંતા ન કરતા તો બધી હમણાં મેં અહીંયા લખ્યું છે નંબર્સ આઇટમ અને એના પછી હું સિમ્પલી અહીંયા લખી લઉં છું ઇન્ટ નંબર્સ અને એના પછી આઇટમ તો પછી ગઈ જે પણ મારા પાસે અહીંયા આઇટમ્સ છે અહીંયા થ્રી છે ફોર છે ટેન છે તો એને હું શું કરું છું કે હું ઇન્ટમાં હું એને કાસ્ટ સિમ્પલી કરી લઉં છું હવે હું આનું પાછું રન કરીશ ગઈશ તો તમે અહીંયા જો કે આને અહીંયા મને પાછું મને એરર દીધું છે એને મને બોલ્યું છે કે ઇટ કેન ઓનલી કોન્ક્યા્ટિન સ્ટ્રિંગ જે પહેલાં જે એરર દીધું હતું એ જે મને દે છે તો મને જોવું પડશે આ આવું મને કેમ એરર દે છે હું અહીંયા જ્યાદક હું જોઈ શકું છું ઓકે તો મને અહીંયા ઇક્વલ ટુ મને મૂકવું પડશે મેં સોરી મેં અહીંયા મેં કોલન મેં મૂકી દીધું હતું તો હવે પાછું રન કરી શકાયશ તો તમે અહીંયા જો કે આને અહીંયા હવે એ એરર પ્રિન્ટ નથી કર્યું કેમ કે જે પણ બધા આઇટમ્સ હતા એ હવે ઇન્ટમાં હવે ટાઈપકાસ્ટ થઈ ગયા છે અને ફોર એક્ઝામ્પલ કે અગર હું એને પ્રિન્ટ ટુ કરું નંબર્સ ટુ ને અને હવે પાછું રન કરીશ ગેસ તો તમે અહીંયા જો કે આને અહીંયા પ્રિન્ટ કરી દીધું છે ઇલેવન જે મને જોતું હતું ટેન પ્લસ વન ઇઝ ઇલેવન તો એ જ મને હમણાં અહીંયા મળી ગયું છે હવે તમે જોઈ શકો છો કે આપણે કેટલું બધું આપણે કામ કરવું પડ્યું આપણે એક ફોલુઅપ યુઝ કરવું પડ્યું પછી નંબર્સ ટુ ઇઝ ઇક્વલ ટુ નંબર્સ ટુ પ્લસ વન આપણે મૂકવું પડ્યું અને ગાઈસ હરેક વાર આપણે ફોલુપ જ્યારે પણ યુઝ કરીએ ને ત્યારે જે આપણું કોમ્પિટિશનલ પાવર હોય જે આપણી કમ્પ્યુટરની પાવર હોય ને એ વધી જાય એટલા માટે હું તમે હું બોલું છું કે જ્યારે પણ આ ફોલઅપ્સ તમે યુઝ કરો ત્યારે એ તમે ધ્યાનમાં રાખો કે તમે સૌથી ઓછામાં ઓછો યુઝ કરો છો તો પછી જે પણ આ ફોલઅપ જે છે એના માટે આપણે એક ઓલ્ટરનેટિવ છે એ છે મેપ ફંક્શન હવે મેપ ફંક્શન આ ફોલઅપ જેવું જ કામ કરે બટ એકદમ જ ઓપ્ટિમાઇઝ રીતે કામ કરે તો પછી હું શું કરું છું કે મને કોમેન્ટ કરું છું કેમ કે મને તમે આ કોડ દેવાનું છે અને કોડ કોમેન્ટ સેક્શનમાં જોઈશે તમે ખબર છે આ વાત અને હું હમણાં હું લખીશ નંબર્સ ઇઝ ઇક્વલ ટુ મેપ અને એના પછી તમે જોઈ શકો છો કે જે મેપનું ફંક્શન છે એ અહીંયા લે છે ફંક્શન અને એના પછી એક ઇટરેબલ ઓબ્જેક્ટ લે છે તો પછી હું લખીશ અહીંયા ઇન્ટ ઇન્ટ એક ફંક્શન હોય ગાય સ્પાયથનમાં જે ઇન્ટ જે કોઈ પણ ડેટા ટાઈપ હોય ને એને ઇન્ટિજરમાં કન્વર્ટ કરી દે તો પછી મેં અહીંયા લખ્યું છે ઇન્ટ અને એના પછી હું અહીંયા સિમ્પલી નંબર્સ દઈ દઈશ કેમ કે જે પણ આપણું ઇટરેબલ ઓબ્જેક્ટ છે એ શું છે લિસ્ટને અને લિસ્ટનું નામ શું છે નંબર્સ તો પછી એટલા માટે મેં અહીંયા મેં નંબર્સ દઈ દીધું અને હવે ગાઈશ આજે આ મેપનું ફંક્શન જે છે એ અહીંયા મને એરર દેશે કેમકે આ મેપ બેઝિકલી એક ઓબ્જેક્ટ રિટર્ન કરે તો પછી હમણાં હું શું કરું છું કે હું આને કોમેન્ટ કરીને હું અહીંયા ફોર એક્ઝામ્પલ કે હું પ્રિન્ટ કરું મેપ ઇન્ટ નંબર્સ અને હવે હું રન કરીશ ગાઈશ તો તમને ખબર છે કે આ મને એરર દેશે આવાળા લાઈન પર પણ તમે ઉપર જો ગાઈશ એને અહીંયા પ્રિન્ટ કર્યું છે એક ઓબ્જેક્ટ એટલા માટે આ જે આ મેપનું જે ફંક્શન જે છે એ આપણે એક ઓબ્જેક્ટ દે તો પછી આને આપણે લિસ્ટમાં આપણે કેવી રીતે કન્વર્ટ કરી શકીએ આપણે સિમ્પલી લખી શકીએ લિસ્ટ અને એના પછી મેપનું ફંક્શન એના અંદર આપણે દઈ દઈશું તો પછી આને હું અહીંયા હું કટ કરું છું અને આ પ્રિન્ટ સ્ટેટમેન્ટને હટાડીને જે પણ મેં પહેલાં કોમેન્ટ કરી હતું એને જિંદા કરીને અહીંયા હું લાસ્ટમાં હું લગાડી દઉં છું હવે ફોર એક્ઝામ્પલ કે હું એને પાછું રન કરું તો તમે હવે જો ગઈશ કે આને અહીંયા પાછું ઇલેવન અહીંયા પ્રિન્ટ કર્યું છે અને હું આખું નંબર્સને જો અહીંયા હું પ્રિન્ટ કરી દઈશ તો પછી તમે હવે જો ક્યાંને અહીંયા પ્રિન્ટ કર્યું છે થ્રી ફોર ઇલેવન તમે જોઈ શકો છો કે અહીંયા એને આવું એને પ્રિન્ટ કરી દીધું છે બેઝિકલી મેં ખાલી મેં સેકન્ડવાળાને મેં જ ઇન્ક્રીમેન્ટ કર્યું હતું એકથી એટલા માટે અહીંયા ઇલેવન દે છે અને જે આપણા થ્રી અને ફોર જે છે એ ઇન્ટીજરના ટાઈપમાં આવી ગયા છે તો પછી એવી રીતે કઈ આપણું જે મેપ ફંક્શન જે છે એ એવી રીતે કામ થાય અને એકદમ જ ઇઝી આપણા કામને બનાવી દીધું છે તો હમણાં હું શું કરું છું કે આનું કોમેન્ટ કરી દઉં છું આ બધા ચીજોને અને હું તમે હવે કહું એક બીજું એક એક્ઝામ્પલ દઉં છું તો ફોર એક્ઝામ્પલ કે મારા પાસે એક ફંક્શન હોય જે આપણે નંબરનું સ્કવેર દે તો હું અહીંયા લખી શકું એસ ક્યુ એસ ક્યુ કરીને હું એક ફંક્શનનું નામ લખું છું અને એના અંદર હું એ લખું છું અને એ સિમ્પલી એ શું કરે એ રિટર્ન કરે એ ઇન્ટુ એ તો પછી ગાઈશ હમણાં હું અહીંયા હું એક નંબર્સ કરીને પાછું એક લિસ્ટ બનાવું છું અને આ લિસ્ટના અંદર હું થોડાક સરખા ઇન્ટિટિયર્સ મૂકું છું હું લખું છું ટુ થ્રી અને ફોર અને એના પછી હવે હું શું કરું છું હું સિમ્પલી મેપ ફંક્શનનો ઉપયોગ કરીશ હું પહેલાં તો હું લખીશ નંબર્સ ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ અને એના પછી મેપ ફંક્શનના અંદર આપણે પહેલાં તો ફંક્શન દેવું પડશે અને આપણે નંબર્સ જે આપણું ઇટરેબલ ઓબ્જેક્ટ છે એ દેવું પડશે તો હવે હું પાછું આ નંબર્સને પ્રિન્ટ કરીશ તો તમે હવે જો કે આ અહીંયા મને જે પણ આપણા સ્ક્વેર જોઈએ ને નંબર્સના જેમ કે ટુનો આપણો સ્ક્વેર હોય ફોર થ્રીનો સ્ક્વેર હોય થ્રી 3 થ્રી જે છે નાઇન ફોરનો સ્ક્વેર હોય ફોર 4 ફોર જે છે સિક્સટીન તો પછી એવી રીતે જે પણ આપણું ફંક્શન હતું સ્ક્વેર એને એનું કામ કરી દીધું છે એને આ ટુ ઇન્ટુ ટુનું મને અહીંયા રિટર્ન કહી દીધું છે ફોર થ્રી ઇન્ટુ થ્રીનું મને અહીંયા રિટર્ન કહી દીધું છે નાઇન અને ફોર ઇન્ટુ ફોરનું મને રિઝલ્ટ રિટર્ન કરી દીધું છે જે છે સિક્સટીન હવે ફોર એક્ઝામ્પલ કે મને આને હજી ઓપ્ટિમાઈઝ કરવું છે મને એવું નથી બનાવવું આ ફંક્શન આખું સ્કવેરના માટે અલગ તો એના માટે હું શું કરી શકું કે હું એક લેમડા ફંક્શન યુઝ કરી શકું કેમ કે આ બેઝિકલી આ એક વન લાઇન ફંક્શન જ છે તો બધી હું આનું કોમેન્ટ કરીશ અને હું લખીશ લેમડા એક્સ અને એના પછી એક્સ ઇન્ટુ એક્સ તો પછી ગાઈઝ આઈ હોપ કે તમે મારું લાંબડાનું વિડીયો તમે જોયું હોય લાંબડા ફંક્શન્સનું એકદમ જ શોર્ટ વિડીયો છે અને એકદમ જ ક્રિસ્પ રીતે હું બોલું છું સિમ્પલ ભાષામાં તો પછી અહીંયા લાંબડા એક્સ એ જે છે કે જે પણ પેરામીટરે લેશે અને જે દેશે એ અહીંયા આવશે તો પછી એ મને સ્કવેર દે છે અહીંયા તમે જોઈ શકો છો એક્સ ઇન્ટુ એક્સ તો અને હું હું રન કરીશ ને પાછું ગઈશ તો તમે હવે જો આ મને સેમ જ રિઝલ્ટ દેશે જે પણ આપણે આવાળા ફંક્શનથી મળતું હતું અને ગાઈસ આપણે હજી આપણું કોડ ઓપ્ટિમાઇઝ કરી દીધું છે એ છે કે આપણે મેપ યુઝ કર્યું એ છે કે આપણે લૂપ આપણે નહીં યુઝ કરવું પડ્યું અને આપણે આ ફંક્શન પણ આપણે યુઝ નહીં કર્યું આપણે સ્ટ્રેટ આપણે લેમ્ડા ફંક્શન જ યુઝ કરી દીધું તો બધી એવી રીતે ગાઈસ આપણે બહુ જ આપણે સારી રીતે આપણું જે કોડ જે છે એ આપણે યુઝ કરીએ છીએ આપણે કમ્પ્યુટેશનલ પાવર થોડી ઓછી કરીએ છીએ તાકી જે ટાઈમ જે છે જે રન ટાઈમ જે છે પ્રોગ્રામમાં એ થોડોક ઓછો થઈ જાય અને આપણે ફાસ્ટ રિઝલ્ટ મળી શકીએ તો એવી રીતે ગાઈસ આપણે અહીંયા સરખી રીતે આપણે નંબર આપણે મળી ગયા છે અને હવે હું શું કરું છું કે હું તમે એક અજેક એક્ઝામ્પલ દઈશ અને આ એક્ઝામ્પલ થોડુંક સારું હશે કેમકે મને બહુ જ આ સારું લાગ્યું મને એક્ઝામ્પલ તો હું અહીંયા હું એક ફંક્શનનું બનાવી લઉં છું હું લખું છું સ્કવેર સોરી સ્કવેર અને એના પછી હું આના અંદર હું એવું લઉં છું અને હું સિમ્પલી હું રિટર્ન કરું છું એ ઇન ટુ એ અને હું એક બીજું એક હું ફંક્શન બોનું છું હું બનુ છું ક્યુબ અને એના અંદર હું શું કરું છું હું લખું છું રિટર્ન એ ઇન્ટુ એ ઇન્ટુ એ તો પેટી ગાઈઝ અગર તમે ક્યુબ ખબર હોય તમે કંઈ પણ મેથેમેટિક્સ ભણ્યા હોય થોડીક પણ તો તમે ખબર હશે કે ક્યુબ ઓફ ટુ શું હોય એટ હોય કેમકે ટુ ઇન્ટુ ટુ ઇન્ટુ ટુ એટ હોય એના પછી ક્યુબ ઓફ ફોર આઈ થિંક સો સિક્સટી ફોર હોય કેમકે ફોર ઇન્ટુ ફોર ઇન્ટુ ફોર સિક્સટી ફોર હોય અને એવી રીતે ક્યુબ કામ થાય તો પછી હું એક લિસ્ટ હું બનાવી લઉં છું ફંક્શન્સની અને આ ફંક્શનના લિસ્ટમાં હું નાખું છું સ્ક્વેર સ્ક્વેર અને તમે બ્રેકેટ નાખવાની જરૂરત નથી અને એના પછી હું ક્યુબ રાખી દઉં છું તો પેલી કઈ સ્ક્વેર અને ક્યુબ ફંક્શન્સના નામ છે હું શું લખીશ હું એક બીજું એક લિસ્ટ બનાવીશ હું લખું છું એ ઇઝ ઇક્વલ ટુ એ ઇઝ ઇક્વલ ટુ આ ફંક્શનનો સ્પેલિંગ રાઈટ દો તો હું લખું છું એ ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ અને એના પછી હું એક ફોર્લુ રન કરું છું બેઝિકલી કેમકે મને શું કરવું છે ગાઈસ કે મને એવી એક લિસ્ટ જોઈએ છે જે પહેલાં સ્ક્વેરમાં જાય એના પછી એ રિઝલ્ટ પ્રિન્ટ કરે એના પછી ક્યુબમાં જાય અને એના પછી એની રિઝલ્ટ પ્રિન્ટ કરે તો હું લખીશ ફોર આઈ ઇન રેન્જ ફોર આઈ ઇન રેન્જ ફાઇવ અને એના પછી હું લખું છું એ ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ અને સોરી હું રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ લખી લઉં છું રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ અને એના પછી મેપ ફંક્શનનો ઉપયોગ કરતા હું અહીંયા હું લેમડા એક ફંક્શન લખું છું હું લખું છું એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ અને એના પછી આઈ અહીંયા લખું છું અને હું લેમડા ફંક્શનના પછી હું સિમ્પલી અહીંયા હું ફંક્શન્સનું લિસ્ટ દઈ દઈશ હવે કહીશ હવે હું આને હું રિઝલ્ટનું પ્રિન્ટ કરીશ અને હું તમે હું બોલીશ બોલીશ કે હું આ મેં શું મેં કર્યું છે તો હવે વન રન કરીશ ગઈશ તો તમે અહીંયા જો ક્યાંની અહીંયા પ્રિન્ટ કરી દીધું છે વન વન ઝીરો ઝીરો ફોર એટ નાઇન ટ્વેન્ટી સેવન સિક્સટીન સિક્સટીન સિક્સટી ફોર એ છે કે ફોરનું મને સ્ક્વેર અહીંયા મળી ગયું છે અને ફોરનું મને અહીંયા ક્યુબ મળી ગયું છે અને અહીંયા મને થ્રીનું મને સ્ક્વેર મળી ગયું છે અને થ્રીનું ક્યુબ મળી ગયું છે એવી રીતે સિમિલરલી ટુનું સ્ક્વેર અને ટુનું ક્યુબ અને એવી રીતે મને અહીંયા રિઝલ્ટ્સ મળી ગયા હશે હવે ગઈશ મને તમે બ્રેકડાઉન કરવા દો કે આ બધું મેં શું કર્યું પહેલાં તો મેં એક ફંક્શન બનાવ્યું સ્ક્વેર કરીને એના પછી મેં એક ફંક્શન બનાવ્યું ક્યુબ કરીને અને મેં એ બે ફંક્શનને મેં અહીંયા મેં એક લિસ્ટમાં મેં દઈ દીધા ફંક્શન્સના નામથી ઓકે એના પછી મેં એક ફોલઅપ મેં રન કર્યું અને આવીને મેં ઝીરોથી પાંચ તક એને મેં જવા કીધું ઓકે તો બધી એ ફોલઅપના અંદર ગયું એના પછી એને રિઝલ્ટ કરીને એક લિસ્ટ એને બનાવી જેના અંદર જે આપણું મેપ ફંક્શન જે છે એຊુ કરે કે લામ્ડા ફંક્શન ને એ રન કરે આ ફંક્શન્સ ના લિસ્ટ ઉપર ઓકે સરખી રીતે સાંભળો આપણો મેપ ફંક્શન લામડા વાળા લામ્ડા ફંક્શન્સ ને રન કરે દરેક ઓબ્જેક્ટ ઓફ દરેક આઇટમ ઓફ ધ ફંક્શન્સ લિસ્ટ ઓકે તો ભલે જે આપણો ફંક્શન હોય લિસ્ટ જે છે એના અંદર શું છે આપડા પાસે સ્ક્વેર છે ઓકે તો x શું થઈ જશે સ્ક્વેર થઈ જશે એટલે x ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર ઓફ i એટલે સ્ક્વેર ઓફ i તો ફોર એક્ઝામ્પલ કે ચલો માની લઈએ પહેલાં ઇટરેશનમાં અહીંયા આપણું આઈ ઝીરો હોય તમે જોઈ શકો છો કે પહેલાં ઇટરેશનમાં આઈ આપણું ઝીરો હતું તો પછી સ્ક્વેર ઓફ ઝીરો શું હોય ગાઈસ ઝીરો હોય એના પછી અહીંયા તમે જોઈ શકો છો ફ ફંક્શન્સનું સેકન્ડ આઇટમ શું છે ક્યુબ છે હે ને તો પછી ક્યુબ ઓફ ઝીરો શું હશે ઝીરો હશે એટલા માટે એને રિઝલ્ટમાં અહીંયા ઝીરો ઝીરો અહીંયા પ્રિન્ટ કરી દીધું એના પછી એ પાછું ઉપર જશે આઈને વન બનાવશે તો બધી સ્ક્વેર ઓફ આઈ શું સ્ક્વેર ઓફ વન શું હોય વન ઇન્ટુ વન તો વન જ હોય પછી ક્યુબ ઓફ વન શું હોય વન ઇન્ટુ વન ઇન્ટુ વન વન હો જ હોય તો અહીંયા એને વન કોમાં વન મૂકી દીધું એના પછી આ આપણું ટુ થઈ જશે તો એવી રીતે એનું સ્ક્વેર ફોર થઈ જશે અને ક્યુબ એઈટ થઈ જશે અને એવી રીતે એ સીધું ચાર તક ગયું કેમકે આપણું જે રેન્જ ફંક્શન હોય એ એક નાનું જાય આઈ હોપ કે તમને ખબર હતી કે ઝીરોથી ફોર જાય અગર હું અહીંયા ફાઈવ લખું તો અગર હું અહીંયા સિક્સ લખું તો એ ઝીરોથી ફાઈ જશે તો પછી એવી રીતે ગઈશ આપણે આજુ આપણે એકદમ જ સારી રીતે આપણે તો પછી આઈ હોપ કહીશ કે તમે એકદમ જ સમજી ગયા હશો કે આ કેવી રીતે આ પ્રોગ્રામ ચલાય મને ખબર છે કે આ થોડુંક હાર્ડ હશે તમારા માટે તમારા માટે થોડુંક આ અંદર લેવા માટે હાર્ડ હશે પણ અગર તમે આ સરખી રીતે આ વિડીયો જોવો છો તો મને હંડ્રેડ પર્સન્ટ ગેરંટી છે કે તમે આ વિડીયો આવી જ જશે તમે આ જે કોન્સેપ્ટ જે છે મેં હમણાં મેં શીખવાડ્યો આ જે એક્ઝામ્પલ જે છે એ તમે એકદમ જ સરખી રીતે આવડી જશે તો હમણાં હું આનું કોમેન્ટું કરી દઉં છું કેમ કે મને તમે આ કોડે દેવાનો છે અને હવે હું શું કરું છું ગાઈસ કે આપણે મેપ ફંક્શનની વાત તો કરી દીધી હવે હું અહીંયા ફિલ્ટર ફંક્શન માટે હું લખું છું હું લખું છું અહીંયા ફિલ્ટર અને સિમિલરલી મને ઉપર મેપ માટે મને લખવું પડશે તો પછી એને કોપી કરીને અહીંયા હું પેસ્ટ કરી દઉં છું અને હું અહીંયા હું લખું છું મેપ તો હવે ગાઈસ અહીંયા આપણે મેપ ફંક્શનની વાત કરી હતી હું અહીંયા હું ફિલ્ટર ફંક્શનની વાત કરું છું હું રન કરી લઉં છું સિમ્પલી કે મને જોવું છે કે કોઈ એરર તો નથી મળતું નથી મળતું અને હવે આપણે સિમ્પલી શું કરશું કે તમે હું થોડુંક બોલું છું કે ફિલ્ટર ફંક્શન શું હોય હવે ફિલ્ટર નું કામ બેઝિકલી હોય કે ફિલ્ટર કરવાનું હવે તમે એવું બોલશો કે અંજુભાઈ શું મજાક કરો છો હવે ફિલ્ટર ફંક્શનનું બેઝિકલી કામ હોય કે ફિલ્ટર કરવાનું હવે તમે મને બોલશો કે ભાઈ તું શું મજાક કરે છે હા ગાઈસ ફિલ્ટર ફંક્શન કોઈ પણ ઇટરેબલ લિસ્ટ હોય એના ઉપર એ કામ થાય ફોર એક્ઝામ્પલ કે આપણા પાસે લિસ્ટ હોય હું એનું નામ નમ કરીને બનાવી દઉં છું તો પછી આપણા પાસે નમના લિસ્ટમાં આપણા પાસે કોઈ પણ આવું નંબર હોય આવો બહુ બહુ જ બધા આવા નંબર્સ હોય અને આપણે એવા નંબર્સ જોઈએ છે જે ખાલી થી ડિવિઝિબલ છે એ છે કે ઇવન નંબર્સ આપણે જોઈએ છે તો પછી એના માટે આપણે શું કરી શકીએ આપણે ફિલ્ટર ફંક્શનનો ઉપયોગ કરી શકીએ આપણે ફિલ્ટર ફંક્શનના અંદર આપણે એ ફંક્શન આપણે રન કરી શકીએ જે હર એક આ લિસ્ટમાં લિસ્ટના ઉપર જશે અને એના પછી એ ચેક કરશે કે આ આ ઇવન છે હા છે તો પછી આને હું ટુના અંદર હું મૂકી દઉં છું એના પછી આ ઇવન છે હા છે તો પછી એના અંદર હું આ મૂકી દઉં છું એના પછી આ ફોર્ટી ફાઈ તો નથી તો પછી એ એને સ્કીપ કરશે અને એવી રીતે ફિલ્ટર કરશે તો સિમ્પલી હું અહીંયા એક ફંક્શન હું બનાવી લઉં છું હું લખું છું ડેફ ઇઝ ઇવન હું ફંક્શન બનાવી લઉં છું અને એના અંદર એ એ લેશે અને એ રિટર્ન કરશે એ મોડ્યુલસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઝીરો તો પછી ગાઈઝ આઈ હોપ કે તમને ખબર હશે કે આ જે એ મોડ્યુલસ ટુ ઇક્વલ ટુ ઇક્વલ ટુ ઝીરો જે છે એ બુલિયન છે તો પછી જ્યારે પણ અગર તમે ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ તમે ચીજ અગર તમે ડિવાઈડ કરો ટુ સાથે અને અગર એ ઇવન હોય તો પછી એનું રિમાઇન્ડર તો ઝીરો જ આવવાનું છે ને તો પછી આખું ટ્રુ થઈ જશે આ સ્ટેટમેન્ટ તો પછી એવી રીતે ગાઈઝ આજે આપણું ફંક્શન જે છે એ બુલિયન થઈ ગયું તો હું શું લખું છું હું લખું છું નમ ઇઝ ઇક્વલ ટુ નમ ઇઝ ઇક્વલ ટુ ફિલ્ટર અને ફિલ્ટર આપણું એ પણ આપણે ઓબ્જેક્ટ જ દે છે તો પછી અગર હું આને પણ હું પ્રિન્ટ કરું તમે અહીંયા જોજો કે આને ફોર એક્ઝામ્પલ કે અહીંયા પ્રિન્ટ કરું ફિલ્ટર ફિલ્ટર અને એના પછી ઉ ઇઝ ઇવન દઈ દે ફંક્શન અને હું આને હું નમ હું અહીંયા દઈ દઉં છું તો પછી હવે હું રન કરીશ ગાઈઝ તો તમે અહીંયા જો કે આને અહીંયા મને ફિલ્ટર ઓબ્જેક્ટ પ્રિન્ટ કરી દીધું છે એટલા માટે આપણે એને ટાઈપકાસ્ટ કરવું પડશે લિસ્ટમાં તો પછી હું અહીંયા લખું છું નમ ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ અને એના પછી હું હા હું આને હું અહીંયા લગાવી દઉં છું અને હવે હું આને હું પ્રિન્ટ કરી દઉં છું લી અમને તો પછી હવે આને પાછું રન કરીશ ગઈશ તો તમે અહીંયા જુઓ કે આને અહીંયા એ જ બધું ચીજો મૂકી છે જે ટુ થ્રી ડિવિઝિબલ હતી જે ઇવન હતી ફોર્ટી ફાઇવને એને નીકાળી દીધું છે પછી ફાઇને નીકાળી દીધું છે હું થોડાક હું વધારે હું ઓર્ડ હું નંબર્સ એ મૂકું છું ફોર એક્ઝામ્પલ કે થ્રી મૂકી દઉં છું થર્ટીન મૂકી દઉં છું અને એવા એવી રીતે મેં થોડાક મેં ઓડ મેં નંબર્સ મૂક્યા છે હવે હું પાછું આન રન કરીશ તો તમે જો ગાઈશ કે એને થ્રી હન થર્ટી નથી પ્રિન્ટ કર્યું કેમ કેમ કે ઇવન નથી અને એ ઓડ છે તો પછી એ એટલા માટે ગાઈશ આપણું જે ઇઝ ઇવન ફંક્શન છે જે આપણું ફિલ્ટર ફંક્શન છે એ એને આખું ફિલ્ટર કરી દીધું છે ખાલી આપણે ઇવન નંબર્સ દીધા છે તો આઈ હોપ ગાઈશ કે તમે સમજી ગયા છો કે ફિલ્ટર ફંક્શને કેવી રીતે કામ થાય હું અને હું સિમ્પલી હું કોમેન્ટ કરી દઉં છું અને હું રિડ્યુસ ફંક્શન ઉપર જાઉં છું કેમ કે આ વિડિયો ગાઈઝ આઈ નો કે બહુ મોટો થઈ ગયો હશે અને પ્લીઝ ગાઈઝ તમે થોડુંક તમે રોને અહીંયા કેમ કે મને આ ફંક્શન ઉપર થોડીક વાત કરવી પડશે તો પેલી અહીંયા હું અહીંયા લાઈન હું ખેંચીને હું અહીંયા હું રિડ્યુસ લખી લઉં છું અને હું અહીંયા હું લાઈન મૂકી દઉં છું અને હવે હું શું કરું છું ગાઈઝ તમે અને હવે ગાઈઝ મને બોલવા દો કે રિડ્યુઝ ફંક્શન શું હોય હવે રિડ્યુસ ફંક્શન બેઝિકલી એ રિડ્યુસ કરે લિસ્ટને તમે એવું શોધતા હશો કે આ શું આપણા સાથે મસ્તી કરે છે પણ મને તમે એક એક્ઝામ્પલ દેવા દો આ રીડ્યુઝ ફંક્શનને સમજાડવા તો ફોર એક્ઝામ્પલ કે આપણા પાસે એક નમ કરીને એક લિસ્ટ હોય અને એના પછી આપણા એના અંદર કોઈ ફોર એક્ઝામ્પલ વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ હોય અને મને એવું જોઈએ છે કે મને આ બધા જ જે આઈટમ જે છે એનું મને એડિશન જોઈએ છે તો પછી મને એવું જોઈએ છે કે વન પ્લસ ટુ થ્રી હોય એને પછી થ્રી પ્લસ થ્રી સિક્સ થઈ જાય એના પછી સિક્સ પ્લસ ફોર ટેન એના પછી ટેન પ્લસ ફાઈવ ફિફ્ટીન એના પછી ફિફ્ટીન પ્લસ સિક્સ ટ્વેન્ટી વન તો એવી રીતે મને જે રિઝલ્ટ જે છે ટ્વેન્ટી વન એ મને અહીંયા મળી જાય તો પછી હું શું કરી શકું હું અહીંયા હું એક બેઝિકલી એક ફોલ ઉપર રન કરી શકું હું લખી શકું ફોર આઇટમ ઇન નમ અને એના પછી મને એક વેરીએબલ બનવું પડશે તો હું અહીંયા લખીશ રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને હું લખી શકું રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ અ પ્લસ આઇટમ અને હું સિમ્પલી હું અહીંયા પ્રિન્ટ ઉ કરી શકું રિઝલ્ટને તો પછી ગાઈશ હવે આન રન કરીશ તો તમે અહીંયા જો કે આની અહીંયા પ્રિન્ટ કરી દીધું છે ટ્વેન્ટી વન પણ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા ફોલુ ફોલુઅપ આપણે કેમ યુઝ કર્યું આપણે કેટલી બધી મહેનત કેમ આપણી કરવી પડી અને બેઝિકલી આપણું કોમ્પિટિશનલ પાવર જાય છે બીજું કંઈ નહીં તો પછી હવે આપણે શું કરી શકીએ આપણે રિડ્યુસ ફંક્શનનો ઉપયોગ કરી શકીએ હવે રિડ્યુસ ફંક્શન હું અહીંયા ફોર એક્ઝામ્પલ કેવું લખું રિડ્યુસ તો પછી તમે જો ગાઈશ કે આ મને એર દેશે એ મને બોલશે કે નથી એક ઇનબિલ્ટ ફંક્શન આ પ્રેઝન્ટ નથી તો રિડ્યુસ આપણે કઈથી લાવશું ગાઈશ એક મોડ્યુલનું નામ છે ફંક ટૂલ્સ કરીને એના અંદર રિડ્યુસ ફંક્શન છે જેનાથી આપણે એને એક્સેસ કરી શકીએ તો હું અહીંયા લખું છું ફોમ ફંક ટૂલ્સ ઇમ્પોર્ટ રિડ્યુસ તો મેં અહીંયા એ રિડ્યુસને ઇમ્પોર્ટ કર્યું છે ફંક ટૂલ્સના મોડ્યુલથી તો હું શું હમણાં હું લખીશ હું લખીશ નમને હું અહીંયા પાછું લખી દઉં છું નીચે તો આને હું અહીંયા કટ કરી દઉં છું કે પછી અહીંયા રહીને કોમેન્ટ આને કહી દઉં છું અને હવે હું અહીંયા હું લગાવીને હું લખું છું નમ ઇઝ ઇક્વલ ટુ લિસ્ટ એના પછી રિડ્યુસ અને હું સિમ્પલી હું અહીંયા લાંબડા ફંક્શનનું લખીશ તો હું લખીશ લાંબડા એક્સ કોમાં વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય એક્સ પ્લસ વાય અને એના પછી હું સિમ્પલી હું અહીંયા હું નમું દઈ દઉં છું તો હવે હું આ નમને હું પ્રિન્ટ કરીશ ગઈશ તો તમે જુઓ કે આને અહીંયા પ્રિન્ટ કરી દીધું છે ટ્વેન્ટી વન આ ખબર નહીં મને શું બોલે છે અહીંયા એ મને બોલે છે કે લેમડા ફંક્શન ઇન્ટ ઓબ્જેક્ટ ઇઝ નોટ એટરેબલ તો પછી મને આને જોવું પડશે કહીશ કે આ મને શું અહીંયા બોલે છે તો પછી મને જોવું પડશે કહીશ કે અહીંયા શું મને બોલે છે ઉપસ ઓકે તો પછી મેં મેં લિસ્ટ મેં દઈ દીધું છે મને આને ઇન્ટ દેવાનું હતું અને અહીંયા હું રિઝલ્ટ દઈ દઈશ અને હું સિમ્પલી જે આપણું રિઝલ્ટ હતું એને હું પ્રિન્ટ કહી દઈશ તો હવે હું પાછું રન કરીશ ગાઈસ તો તમે અહીંયા જો કે આને હવે આને પ્રિન્ટ કરી દીધું છે ટ્વેન્ટી વન એ મને એરર દીધું હતું કેમ કે મેં અહીંયા મેં લિસ્ટ દીધું છે બાકી જે આપણું રિડ્યુસ ફંક્શન જે છે એ આપણે બેઝિકલી આપણે સમાજ દેવાનું છે તો આપણે લિસ્ટ આપણે સમનું આપણે થોડી કરી શકીએ આપણે ઇન્ટમાં એને કરવું પડશે રાઇટ તો પછી એટલા માટે મેં ઇન્ટમાં કરી દીધું કાસ્ટ અને મેં રિઝલ્ટમાં ઠૂસી દીધું તો પછી એવી રીતે ગાઈશ આપણે ટ્વેન્ટી વન અહીંયા રિઝલ્ટ મળી ગયું છે હવે ફોર એક્ઝામ્પલ કહેવામાં હું સેવન મૂકું તો પછી એને મને ટ્વેન્ટી એટ દેવું પડશે તમે એ જોઈ શકો છો અહીંયા કેને મને અહીંયા ટ્વેન્ટી એટ દઈ દીધું છે તો આપણું જે લેમ્ડા ફંક્શન જે છે એ પહેલાં બેને લે વન કોમા ને એના પછી એ વન કોમા ટુને એડ કરી દે એના પછી એ ટુ કોમા થ્રીને લેશે એને એડ કરી દેશે અને એવી રીતે આખું એનું સામે જોઈ લેશે તો હવે ફોર એક્ઝામ્પલ કે હું અહીંયા મલ્ટિપ્લાય કરું અને હું થોડાક હું વન ટુ થ્રી ફોર જ લઉં છું તો પછી વન 2 ટુ શું હોય ટુ હોય એના પછી ટુ 3 થ્રી શું હોય 6 સિક્સ હોય એના પછી સિક્સ 4 ફોર શું હોય ટ્વેન્ટી ફોર હોય તો પછી એવી રીતે મને ટ્વેન્ટી ફોર દેવાનું જોઈએ અને હવે અન રન કરી શકાય તો તમે અહીંયા જો કે આને અહીંયા મને ટ્વેન્ટી ફોર દઈ દીધું છે તો એવી રીતે આપણું જે રિડ્યુસ ફંક્શન જે છે એ એવી રીતે કામ થાય આઈ હોપ કે તમે સમજી ગયા છો કે કેવી રીતે આ કામ થાય એ એવી રીતે કામ થાય અને એને આપણે એવી રીતે ઉપયોગ કરી શકીએ એ એવી રીતે કામ થાય તો આઈ હોપ કહીશ કે તમે આખો વિડીયો તમે સમજી ગયા છો કેવી રીતે આપણે મેપ રિડ્યુસ અને જે આપણું ફિલ્ટર ફંક્શન જે છે એ આપણે કેવી રીતે આપણે યુઝ કરી શકીએ એને ક્યાં યુઝ કરી શકીએ કેમ યુઝ કરી શકીએ કયા કયા સિન્ય સિનેરીઓઝમાં યુઝ કરી શકીએ કેમ આ એક ઓબ્જેક્ટ જે છે એ આપણે કાસ્ટ એને કરવાનું હોય અને એવી રીતે તમે બધું કોન્સેપ્ટ આઈ હોપ કે તમે ખબર પડી ગયા છે તો આઈ હોપ કહીશ કે તમે મારી પાઇથરની પ્લેલિસ્ટ એક્સેસ કરી લીધી છે અગર તમે એક્સેસ ન કરી હોય તો તમે સિમ્પલી અહીંયા યુટ્યુબ ડોટ કોમ લખી શકો અને એના પછી તમે શું કરી શકો કે તમે બિગનર્સ માટે પાયથન તમે સર્ચ કરી શકો તો તમે અને એના પછી તમે અહીંયા સિમ્પલી બિગનર્સ માટે પાયથન સર્ચ કરી શકો અને તમે જોઈ શકો છો કે અહીંયા મારી પ્લે લિસ્ટ આવી ગઈ હશે બિગનર્સ માટે ની તો તમે અહીંયા આખું તમે જોઈ શકો આ માં તમે શું શું ભણવાનું છે તમે તમારું આખું શેડ્યુલ તમે પ્લાન કરી શકો કે તમે ક્યારે પાયથન શીખવાના છો ગાઈસ તમે અહીંયા જો ટુ હંડ્રેડ એન્ડ ઇલેવન લોકોને પ્લેલિસ્ટ ઓલરેડી જોઈ લીધી છે બધા ફાયદા ઉઠાડે છે તો આઈ હોપ ગાઈશ કે તમે પણ ફાયદા ઉઠાડો કોમેન્ટ સેક્શનમાં મારા સાથે વાત કરો કોમેન્ટ કરો ગાઈસ થોડાક ઇન્ટરેક્ટિવ બનો અને આ પ્લેલિસ્ટને એકદમ જ સારી રીતે ધ્યાનથી જો આ વિડીયો અગર તમે ન સમજમાં આવે તો એને પાછું જુઓ ગાઈશ બે વાર જોવામાં કંઈ ગુનો નથી અને આઈ હોપ ગાઈસ કે તમે આ વિડીયો એકદમ જ સારો લાગ્યો હોય અગર લાગ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લોજો પ્લીઝ ગાઈસ કેમકે આ યુટ્યુબ એલ્ગોરિઝમ માટે મને પણ હેલ્પ કરશે અને તમે પણ હેલ્પ કરશે બહુ બધા લોકો અંદર આવશે તો સબસ્ક્રાઈબર્સ જે હશે એ વચ્ચે આપણી જે ફેમિલી જે છે એ મોટી થશે તો હું કહીશ કે તમે વિડીયો એકદમ જ સારો લાગ્યો હોય આઈ તો કહીશ અહીંયા જ આપણે આ વિડીયો એન્ડ કરશું આઈ હોપ યોર સેફ એન્ડ આલ સી યુ નેક્સ્ટ ટાઈમ